જુનાગઢ જિલ્લામાં ખેડૂતોને સમયસર વીજળી નથી મળતી વીજળીના ધાંધિયા જોવા મળી રહ્યા છે ગઈકાલે વિધાનસભામાં પણ કોંગ્રેસ દ્વારા જ્યારે વીજળી બાબતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને ગઈકાલે રાત્રિના જ ત્રણસો કરતાં વધુ ફીડરો બંધ હતા જેને લઈને ખેડૂતોને પોતાના પિયત પાણી જે પિયત આપવાનું હોય છે તેમાં પણ હાલાકી ભોગવવી પડે છે જુનાગઢ જિલ્લાના ખેડૂતો આપણી સાથે જોડાયા છે મમ્મદભાઈ ગઈકાલે જે ત્રણસો કરતાં વધુ ફીડરો બંધ હતા તમે અધિકારીઓ જોડે પણ વાત કરવામાં આવી કેવો તમને જવાબ આપ્યો ખાસ કરીને શું આપની માંગ પહેલી વાત તો એ છે કે આજે ખેડૂતોને અત્યારે સમયમાં અમારે ઉનાળું વાવેતર છે તલ વાવેતર છે લાઇટ ચોવીસ કલાકમાં ફક્ત ચાર કલાક આપી છે અને કાલે હેરાન પરેશાન થઈ ગયા છે ખેડૂતો પીવાના પાણીના ફાફા મારતા હતા કાલે અમે સ્થાનિક જે બીમાં રજૂઆત કરી એમડી જોડે રજૂઆત કરી જેટકો જોડે રજૂઆત કરી આ બધા એવું ખો ખોની માટલીની ગોણે રમત રમે છે ઓલા કે અમારામાં આવે ઓલા કે અમારામાં ન આવે ખેડૂતોને કોઈ સત્ય જવાબ નથી આપતા ખેડૂતોને કોઈ સાંભળવા તૈયાર નથી ખેડૂતો અત્યારે પાયમાલ થઈ રહ્યો છે હાવ

લોડ સેટિંગ ફોન કરીએ તો એમ કે છે કે લોડ સેટિંગમાં છે તો અમારે આનો કયો નિર્ણય લેવો આ વાવેતર અમારે ઉનાળું કરેલા છે ઢાકર વાળીએ હોય તો એનું બધુંને અમારે શું નિર્ણય લેવો મારે સરકારશ્રીને એ કહેવામાં આવે મારો આદેશ છે સરકારની એક વાત પણ છે કે જે રીતે બે હજાર બાવીસ માં ખેડૂતોની આવક બમણી કરવાની શું કહેશું આ બાબત આ સરકારશ્રી એમ કહે છે કે ખેડૂતોની આવક બમણી કરવામાં આવે છે તો બમણી નહીં અમે તો એમ કહી કે બમણીને બદલે અમુકની અડધી થાશે જો આ જોતા તો તો સત્વરે પગલાં લઈએ સરકાર અમારો એવી માગણી છે ખેડૂતોની અન્ય ખેડૂતો પણ આપણી સાથે જોડે કેટલી કેટલી કલાક પાવર આપવામાં આવે છે અને ખરેખર પાવર આપે છે તો કઈ રીતે આપવામાં આવે છે સતત આપે છે કે કટકે કટકે આપવામાં આવે છે હું ગલિયાવાડા ગામના વલ્લભભાઈ શું રહેવાસી અને અમારે પાવરનો ટાઈમ બાર વાગ્યાનો આવવાનો દિવસનો છે એની જગ્યાએ રાતના આઠ વાગે આવ્યો અને આઠ વાગ્યા આવ્યા પછી બે કલાક આપ્યો પાવર બે કલાક આપ્યા પછી પાવર આવ્યો નહીં જાગી જાગીને અમે અમારે મજૂરને પૈસા પણ આપવા પડે ત્રણસો રૂપિયા બે